नमस्कार विद्यार्थी मित्रों, आज आप गुजराती में जो विश्वमो पाठ है स्टेच्यू रमवानी मजा एने आप समझवाना छे। सरस मजा पाठ है, पाने नंबर 101 है गुजराती में, त्या खोलशो ए पाठन आज आप कवि परिचय लेवाना छे। स्टेच्यू रमवानी मजा, मित्रों पाठनु नाम है एक रमत उपर छे। आपणे सामेवाळाने कहते स्टेच्यू એટલે શું થઈ જવાનું, સ્થિર। સ્ટેચ્યુ એટલે મૂર્તિ, મૂર્તિની જેમ હલવું નહીં તર ચલવું, મૂર્તિ થઈ જવું સ્થિર। સ્ટેચ્યુ એટલે સ્ટેચ્યુ રમવાની મજા કેવી હોય છે એની વાત છે। સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ। જો હવે કોઈ કવિ લેખક છે કાંઈ પણ લખાણ કરે ને તો એને હેતુ હોય, પ્રવાસ વર્ણન હોય, કોઈ પ્રકૃતિ વર્ણન હોય, કોઈ સમાજનું વર્ણન હોય। હવે લલિત નિબંધ છે એની અંદર શું હોય તો કે એક આનંદ ખાતર મોજ માટે લખેલું હોય, એક આનંદ માટે લખેલું હોય લલિત નિબંધ। લેખકનું નામ છે અનિલ રમાનાથ જોશી અને એનું જન્મસ્થળ છે ગોંડલ। તો પાના નંબર 101 છે ત્યાં તમે ગુજરાતીમાં જોઉં ત્યાં આપણે કવિ પરિચય લેશું। સ્ટેચ્યુ રમવાની મજા, અનિલ જોશી, કવિ નિબંધકાર અનિલ રમાનાથ જોશીનું જન્મસ્થળ અને વતન ગોંડલ છે। પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું, પ્રાથમિક અને માધ્યમિક ધોરણ 10 સુધીનું શિક્ષણ છે એને ગોંડલમાં અને મોરબીમાં લીધું। એચકે આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા, અમદાવાદની એચકે આર્ટ્સ કોલેજ છે ત્યાં એને સ્નાતક એટલે કોલેજના 3 વર્ષ પૂરા કર્યા। તેઓ શિક્ષક પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા। કેવા કેવા ક્ષેત્રોમાં એને કામ કર્યું, એક શિક્ષક તરીકે, પછી પરિચય નામનું એક ટ્રસ્ટ હતું એમાં સહસંપાદક, એ જે છાપું કે સામાયિક બહાર પડતા એમાં સહસંપાદકની સાથે જોડાયેલા હતા। મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હતું જે મુંબઈની મહાનગરપાલિકા હતી, એની જે લેંગ્વેજ ડેવલપમેન્ટ એટલે ભાષાનો વિકાસ થાય એ પ્રોજેક્ટ એક ચાલુ હતો। મુંબઈ જે આખી મહાનગરપાલિકા છે એ લોકોએ એ ત્યાં એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો ભાષાનો વિકાસ, તો એની અંદર ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર, ગુજરાતી ભાષાનો વિકાસ ત્યાં કેમ કરવો એના મુખ્ય સલાહકાર તરીકે પણ તેઓ જોડાયેલા હતા। કદાચ બરફના પંખી, ઓરા આવો તો વાત કરીએ તેમના કાવ્ય સંગ્રહો છે। શું કીધું, કદાચ બરફના પંખી, ઓરા આવો તો વાત કરીએ તેમના કાવ્યના સંગ્રહો છે। આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે, આધુનિક જે ખૂબીઓ છે એટલે કે ખાસિયતો છે એ એના ગીતમાં અને કવિતામાં જોવા મળે છે। આધુનિક જીવનની અનુભૂતિને, આધુનિક જીવનમાં કેવા કેવા અનુભવ થાય છે એ અનુભવને તાજગી ભર્યા પ્રતીકો, પ્રતીકો એટલે ચિહ્નો, એ ચિહ્નો દ્વારા અને કલ્પનાઓ એટલે પોતે ચિંતન કરી એના દ્વારા એ પ્રગટ કરે છે કે આધુનિક જે સમસ્યાઓ છે કેવી કેવી અનુભૂતિ થાય છે, એ બધું કલ્પનાઓ કરીને ચિહ્નો દ્વારા આપણી સમક્ષ રજૂ કરે છે। આ ઉપરાંત ગઝલ અને અછાંદસ કાવ્ય રચનો પણ તેમણે આપી, ગઝલ લખી છે, અછાંદસ એટલે છંદના નિયમ વગરની હોય એની રીતના પોતે લખી હોય, છંદના નિયમ એમાં ક્યાંક પંક્તિની અંદર આપેલા ન હોય, તો અછાંદસ કાવ્ય રચના લખી છે, ગઝલ પણ લખી છે। સ્ટેચ્યુમનો અંગત નિબંધો નો તો પવનની વ્યાસપીઠ તેમનો લલિત નિબંધનો સંગ્રહ છે। સ્ટેચ્યુ નામની આખો આખો સંગ્રહ છે એમ અંગત નિબંધો છે અને પવનની વ્યાસપીઠ એ લલિત નિબંધનો સંગ્રહ છે, એમાંથી આજ આપ લીધું છે। તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે, બાળકોને ગમે તેવી સરસ મજાની કથા વાર્તાઓ પણ આપી છે। તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990 વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એનાયત થયો હતો। જે સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ છે આખો એને 1990 દિલ્હી સાહિત્ય એકાદમીનો એવોર્ડ પણ એને મળ્યો હતો। સ્ટેચ્યુ રમવાની જે મજા છે એમાં વતનના સંસ્કારોની સ્મૃતિ લેખકે આલેખી છે। સ્ટેચ્યુ રમવાની એક મજા કેવી હોય અને વતનના સંસ્કાર, જ્યાં માણસ રહેતું હોય ત્યાંના સંસ્કાર છે એને ફરીથી યાદ કરવાની લેખકે અહીં સરસ મજાનું વર્ણન કર્યું છે। આ રચનામાં સર્જક પોતાની સંવેદનાને જાત અભિવ્યક્તિનું રૂપ આપવાની મથામણ કરી છે। આ રચનામાં શું કરી છે, સર્જક જે છે, આ સર્જના કરનાર છે, એને પોતાની જે સંવેદનાઓ છે, લાગણી છે, દુઃખની, સુખની, હર્ષની, શોકની, આ બધી સંવેદનાને જાત અભિવ્યક્તિનું રૂપ આપવાનું, પોતાની રીતના કેવી રીતના રજૂઆત કરવી એનો મથામણ એટલે પ્રયાસ કર્યો છે। કથાનાયક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ બંધાવી અને ભેરુઓને થીજાવી દેવાનો આનંદ લેતો છે, જે કથાનો નાયક એટલે મુખ્ય જે પાત્ર છે એ બાળપણમાં ભેરુ સાથે એટલે મિત્રો સાથે રમીને સ્ટેચ્યુ બંધાવી અને ભેરુઓને થીજાવી દેવાનો આનંદ લે, થીજાવી દેવું એટલે સ્થિર કરી દેવું,
એ થીજાઈ દેવાનો આનંદ લેતા, પરંતુ ઝીણા નામના ભેરુએ સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુને મળતો નહીં. પણ ઝીણા નામનો જે મિત્ર હતો એને કોઈ સ્ટેચ્યુ કહી નહોતા શકતા. એક ચાલાક હતો, હોશિયાર હતો. ઝીણાની ચપળતાનો કોઈ ઉપાય, ચપળતા એટલે ચતુરાઈ, હોશિયારી. ઝીણો એટલો બધો ચતુર હતો, ચપળ હતો, કે કોઈ એને સ્ટેચ્યુ કહી ન શકતું. એ પહેલાં સામેવાળાને કહી દેતો અને એની ચપળતાનો, એની ચતુરાઈનો કોઈ ઉપાય નહોતો, એને કોઈ જીતી નહોતું શકતું. ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાનો મનસુબો કારગત નીવડ્યો નહીં. મનસુબો એટલે સ્વપ્ન. ઘણાને સ્વપ્ન હતું કે એક વખત હું ઝીણાને હું સ્ટેચ્યુ કહી દઉં, પણ કોઈને એમાં સફળતા મળી નહીં. પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટી અને સ્ટેચ્યુ થઈ ગયો. એક દિવસ મિત્રો વીજળીનો થાંભલો હતો, ત્યાં જાય છે અને ઝીણો એમાં અડે છે, એના કારણે શોર્ટ લાગવાથી ચોટી જાય છે, એટલે ત્યાં સ્ટેચ્યુ થઈ જાય છે. ઝીણાને કોઈએ સ્ટેચ્યુ કહ્યું નહોતું, છતાંય સ્ટેચ્યુની રમત પણ અદભુત. ઝીણાએ કોઈ કીધું નહોતું એને સ્ટેચ્યુ, પણ એની મેળાએ સ્ટેચ્યુ થઈ ગયો. એ ખરેખર અદ્ભુત છે. લેખકે જે વર્ણન કર્યું છે, ન ભૂતોનો ભવિષ્યથી, તેના વિવિધ રૂપોનો સર્જક પરિચય કરાવે છે કે આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે. ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં ઝીણા ભરવાડ જેવો ઉત્સાહ છે, એટલે જ ગમે ત્યારે આપણને સ્ટેચ્યુ કહીને થીજાવી દે છે. હે લેખક કે આપણે ઈશ્વર સાથે આપણે મિત્ર છીએ, આપણે ને ઈશ્વર, અને ઈશ્વરને આપણે બે સ્ટેચ્યુ રમવાની શરત મૂકી છે, અને એટલે જ ઈશ્વર છે ને ઝીણા ભરવાડ જેવો છે. એ ક્યારેય પોતે સ્ટેચ્યુ નથી થતો, પણ આપણે ગમે ત્યારે સ્ટેચ્યુ કરી દે ને, આપણું મૃત્યુ એટલે સ્ટેચ્યુ, એ આપણે ગમે ત્યારે થીજાવી દે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરોમાં થીજાવી દે. આમ તો મંદિરમાં આપણે જે મૂર્તિ રાખી છે એક પ્રકારનું સ્ટેચ્યુ જ કર્યું છે. જો આમ જ તો પછી દુઃખી થઈ જીવ બાળવા કરતાં જીવન રમતમાં ખેલદિલી દાખવી અને આનંદ પ્રાપ્ત કરી લેવો એવો પરમ સત્ય છે. જો આ સત્ય છે કે ઈશ્વર સાથે આપણે સ્ટેચ્યુ બંધાવ્યું છે, તો આપણે સ્ટેચ્યુ કરી જ દેશે ગમે ત્યારે. તો આ વાતનું જરાય મનની અંદર દુઃખ લીધા વગર આ જિંદગીની અંદર મોજથી અને ખેલદિલીથી રમત રમવી જોઈએ. દુઃખ અને સુખનો ક્યાંય અતિરેક ન થવો જોઈએ, મોજથી આનંદથી જિંદગી જીવી જોઈએ. તો હવે પછીના વિડીયોમાં આપણે આ પાઠનો ટૂંકો સાર જોઈશું. અહીંયા આપણો કવિ પરિચય છે એ પૂરો થાય છે.